નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું ઝિંકલ. મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં વિરોધ કરી રહેલી આંગણવાડી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. મહત્વના સમાચાર બનાસકાંઠાથી. બનાસકાંઠામાં આંગણવાડી મહિલાઓની અટકાયત કરવામાં આવી, ગાંધીનગર જઈ રહેલી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠાથી. તો મહિલાઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યું છે. જે પ્રકારે આંગણવાડીની મહિલાઓ વિરોધ કરી રહી છે, આંદોલન કરી રહી છે, તેની અટકાયત કરવામાં આવી. વાવ માવસરી આગથળા પોલીસે આ મહિલાઓની અટકાયત કરી છે. તો આંગણવાડી મહિલાઓની અટકાયતને લઈને રોષ જોવા મળી રહ્યો છે. તો મહત્વના સમાચાર, આંગણવાડી મહિલાઓ પોતાની પડતર પ્રશ્નો અને માંગોના કારણે વિરોધ કરી રહી છે. ગાંધીનગર આજે પહોંચવાની ત્યાં મહિલાઓ, અને આ પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. આ મહિલાઓને પોલીસ મથકે લઈ જવામાં આવી છે. મહિલાઓની અટકાયતને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાવ માવસરી આગથળા પોલીસે આંગણવાડી મહિલાઓની અટકાયત કરી છે. તો આંગણવાડી મહિલાઓની અટકાયતને લઈને એક તરફ રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયથી આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ વિરોધ કરી રહી છે. આ જ મુદ્દે ચર્ચા કરવા બનાસકાંઠાથી અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી. પ્રકાશ, જે પ્રકારે મહિલાઓ વિરોધ કરી રહી હતી, ગાંધીનગર આજે પહોંચવાની હતી અને તે પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી છે, અટકાયત કરી છે, શું છે વિગતો? જીનલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં જે વહેલી સવારથી ક્યાંક જે બનાસકાંઠાની આંગણવાડી મહિલા કાર્યકર્તા હતા એ લોકો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. આજે વહેલી સવારે જ ક્યાંક પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે. આપને હું સીધા દ્રશ્યો બતાવીશ ધાનેરા પોલીસ સ્ટેશનના. અહીંયા આપ જોઈ રહ્યા છો તે તમામ આંગણવાડી કાર્યકર્તા છે એમની અહીંયા અટકાયત કરવામાં આવી છે. આ લોકો ક્યાંક ગાંધીનગર ખાતે એમના પ્રશ્નોની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે ક્યાંક તંત્રના આદેશ મુજબ અહીંયા સીધી એમની અટકાયત કરવામાં આવી છે. આ બાબતને લઈને શું કહી રહી છે મહિલા? પોલીસની ગાડીઓ ઉભી હતી તો બેનને પકડી લેવામાં આવી અને જેલમાં બેસાડી દેવામાં આવ્યા. ત્યાંથી અમને બહાર નીકળવા દીધા નથી. અમે અમારા હક માટે લડવા જઈ રહ્યા હતા. બીજો અમારો શું ગુનો હતો તો આગળ સરકારે અમારા ઉપર આટલો જુલમ કર્યો? અને હું તો આજે દરેક કર્મચારીઓ હડતાલ ઉપર હતા, કોઈ કર્મચારીને રોકવામાં ના આવ્યા તો આંગણવાડી કાર્યકરોને કેમ રોકવામાં આવ્યા? ચોક્કસથી, તો અહીંયા જે મહિલાઓ છે, મહિલાઓની સાથે ધાનેરાના ધારાસભ્ય જોડાયા હતા, એમણે પણ ઉગ્ર પ્રતિભાવ આપ્યો છે. ત્યારે વધુ એક વાત કરીશું, બેન, કેવા કેવા પ્રશ્નો હતા અને કઈ બાબતની રજૂઆત કરવા ગયા હતા? અમારો પહેલો જ પ્રશ્ન એ છે તો કે માનદ વેતન દૂર કરી અમે અમારી સરકારી કર્મચારી જાહેર કરો. આંગણવાડી બહેનોને જે માનદ વેતન શબ્દ છે એ અમારો દૂર કરવાનો છે અને આંગણવાડી કાર્યકરોને કાયમી કર્મચારી જાહેર કરો. ચોક્કસથી, તો અહીંયા એમના જે સ્થાનિક પ્રશ્નો હતા એ બાબતને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પણ ક્યાંક ને ક્યાંક સરકારે ન સાંભળતા આજે ઉગ્ર રોષ સામે આવ્યો છે. ત્યારે વધુ વાત કરીશું બેન જોડે. શું કહેશો બેન, કેવા મુદ્દા હતા જે હજી સુધી ઉકેલ નથી આવ્યો? અમને અમે આ એ જ લડત છે કે અમને કાયમી કરો અને અમારે માનદ વેતન હટાવો. બરાબર, આટલા દિવસ કે અમે હટાલો લડીએ છીએ. અમે કેટલી વખત કહ્યું કે અમને આ અમારા કાયમી હક આપો, છતાં પણ અમને કોઈ પણ હક, અમારું કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. અને આજ સુધી અમે આટલી બધી લડતો લડ્યા તો હવે સરકાર અમારા પ્રત્યે શું કરશે? કેમ કે જયારે આંગણવાડી કાર્યકર બેનો હડતાલો કરે ત્યારે એમને તરત અટકાયત કરે છે. આશા વર્કરો જાય, બીજા શિક્ષકો કર્મચારી જાય તો ક્યારેય કદી એ લોકોની અટકાયત થતી નથી, એનું કારણ શું? ચોક્કસથી, તો વધુ વાત કરીશું બેન. સરકાર જયારે આપની માંગ નહીં સ્વીકારે ત્યારે આગળનો કાર્યક્રમ શું રહેશે? સરકાર જો અમારી કોઈ પણ માંગણી નહીં સ્વીકારે, અમારા મુદ્દાઓ ધ્યાનમાં નહીં લે તો અમે તમામ બહેનો જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું. અને તમામ જે પણ સરકાર હોય અમને કોઈ સરકારથી કોઈ લેવા દેવા નથી. અમારે ખાલી અમારા મુદ્દા, તમામ મુદ્દાઓ અમારે ધ્યાનમાં લે અને સરકાર અમારા બધા જ મુદ્દાઓ અને અમારી જે માંગણી છે માંગણીઓ પૂરી કરશે તો ગમે તે સરકાર આવશે અમે તે ગમે તે સરકારના ગમે તે પક્ષમાં અમે અમારો વોટ આપશું. ચોક્કસથી, તો જીનલ એ સીધી વાત કહી શકે બનાસકાંઠાના પાલનપુર હોય, ડીસા હોય, વાવ કે ધાનેરા હોય, તમામ જગ્યાએ આંગણવાડી કાર્યકરોમાં ઉગ્ર રોષ સામે આવે છે. બીજી બાજુ પોલીસે અટકાયત કરી છે અને સરકારને સીધી ચીમકી આપી છે, એના ઉગ્ર પડઘા આજે બનાસકાંઠામાં પડી રહ્યા છે. જી જીનલ, જી, માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રકારે આંગણવાડીની મહિલાઓ વિરોધ કરી રહી છે, તેમની માંગણી છે કે માનદ વેતન દૂર કરવામાં આવે અને તેમને કાયમી કરવામાં આવે. જો કે આ મામલે સરકારે તેમનો પગાર વધાર્યો છે પરંતુ તેમનાથી તેને સંતોષ નથી. તેઓનું કહેવું છે કે તેમને કાયમી કરવામાં આવે અને આ જ માંગ સાથે આજે તેઓ ગાંધીનગર પહોંચવાની હતી. તે પહેલા જ બનાસકાંઠાથી આ આંગણવાડીની મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, જેમાં મહિલાઓમાં એક તરફ રોષ જોવા મળી રહ્યો છે.